નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકેન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું 4 જાન્યુઆરી 2019 કરંટ ટોપિક અંતર્ગત. મિત્રો, આ સાથે આપણે જણાવી દઈએ કે આજે 4 તારીખ લુઈ બ્રેઇલ જન્મદિવસ વિશેષ વિડીયો પણ અમે રજૂ કરી રહ્યા છે, તો તેને પણ જોવાનું ચૂકશો નહીં. કરીએ મિત્રો કરંટ ટોપિકની શરૂઆત. ચીને ચંદ્રમાના દૂરસ્થ ભાગ પર અંતરિક્ષયાન ઉતાર્યું. તો ચીને ચંદ્રમાના દૂરસ્થ ભાગ પર ચાંગઈ 4 નામનું અંતરિક્ષયાન ઉતારેલ છે. આ યાન 3 જાન્યુઆરી 2019 રોજ 10:26 ચંદ્રમા પર લેન્ડિંગ કરે. આ પહેલા ચીને 7 ડિસેમ્બર 2018 રોજ ચંદ્રમાના પાર્શ્વ ભાગ માટે મિશન લોન્ચ કરેલ. આ મિશન અંતર્ગત ચંદ્રમાના આ હિસ્સા પર સ્પેસ ક્રાફ્ટ સોફ્ટ લેન્ડિંગની યોજના હતી. આ પ્રકારનું મિશન ચીનનું પ્રથમ મિશન હતું. ચંદ્રમાનો આ ભાગ પૃથ્વીથી વિપરીત દિશામાં આવેલો છે. વાત કરીએ ચાંગઈ 4 મિશન અંતર્ગત, તો ચાંગઈ 4 મિશન એક લેન્ડર તથા એક રોવરનો ઉપયોગ તેમાં કરવામાં આવેલો છે. આ ચીનનું બીજું ચંદ્રમા લેન્ડર અને રોવર છે. આ મિશનના લેન્ડરનો વજન 1200 કિલોગ્રામ છે. તેનો સમય 12 મહિના જેટલો સેટ કરવામાં આવેલો છે, જ્યારે રોવરનું વજન 140 કિલોગ્રામ છે અને તેની સમય અવધિ માત્ર 3 માસ છે. જાન્યુઆરી 2019 ચંદ્રની સપાટી પર તે ઉતરશે. આ મિશનને 3B રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવેલ. ત્યારબાદ વાત કરીએ રાજ્યો દ્વારા શરૂ કરાશે પરિવેશ વિન્ડો. રાજ્ય સ્તર પર 15 જાન્યુઆરી 2019 થી પરિવેશ એટલે કે પ્રોએક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ ફેસિલિટેશન બાય ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅસ એન્ડ એન્વાયરમેન્ટલ સિંગલ વિન્ડો હબ, આ નામની વેબ બેઝ સિંગલ વિન્ડો સિસ્ટમ છે એ શરૂ કરવામાં આવશે. આ વિન્ડો દ્વારા પર્યાવરણ સંબંધી સબમિશન, ક્લિયરન્સ તથા મોનિટરિંગ કરી શકાશે. આનાથી ઉદ્યોગપતિઓને સારી સરળતા રહેશે. પરિવેશ એક વેબ બેઝ વર્કફ્લો એપ્લિકેશન છે. તેનું નિર્માણ સાહસિકો દ્વારા ઓનલાઈન પ્રસ્તાવ સબમિટ કરવા તથા તેના મોનિટરિંગ માટે કરવામાં આવેલું છે. તેમાં પર્યાવરણ, વન્યજીવ તેમજ તેને સંબંધિત પ્રસ્તાવ સબમિટ કરી શકાય છે. ત્યાર પછીની વાત કરીએ, પશ્ચિમ બંગાળે કૃષક બંધુ યોજનાની જાહેરાત કરી. તો પશ્ચિમ બંગાળ સરકારે હાલમાં કૃષક બંધુ યોજનાની જાહેરાત કરી દીધી છે. તેનો ઉદ્દેશ રાજ્યમાં ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરવાનો છે. આ પરિયોજનાની વિશેષતા જોઈએ તો પશ્ચિમ બંગાળ સરકાર 5000 રૂપિયા પ્રતિ એકરની વાર્ષિક નાણાકીય સહાય 2 હપ્તામાં આપશે. એક ખરીફ સિઝન દરમિયાન અને બીજો રવિ પાક દરમિયાન હપ્તો છે એ અપાશે. ખેડૂત 1 જ હપ્તામાં પૂરી સહાયનો લાભ પણ મેળવી શકશે. આ યોજના અનુસાર ખેડૂતોના અવસાન થવા પર 2 લાખ રૂપિયા વીમો પણ મળવા પાત્ર થશે. આ યોજનામાં 18 થી 60 વર્ષના ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારનો પ્રીમિયમ ભરવાની જરૂર રહેતી નથી. આ યોજના અનુસાર 72 લાખ ખેડૂતોને પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી આવરી લેવામાં આવશે. સરકારી તિજોરી પર બોજની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ખેડૂતો પાસે 1.2 એકર ભૂમિ છે. તે અંતર્ગત ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક સહાયતા મળશે. માત્ર 50 લાખ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે તો સરકારી તિજોરી પર 3000 કરોડ રૂપિયાનો બોજ પડે તેમ છે. મિત્રો, કેવો લાગ્યો આપને આ કરંટ ટોપિક અંતર્ગત વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરો, તેને શેર કરો અને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ આપવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમે વધારે સારા વિડીયો છે એ આપના માટે લાવી શકીએ. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.